નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નરેન્દ્રસિંહ. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગોધરા, કાલોલ અને હાલોલમાં ધોધમાર વરસાદ પડ્યો તો ઘોઘંબા, મોરવા હડફ સહિત તમામ તાલુકામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. વધુ જાણકારી આપવા ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા નિકુંજ પટેલ. નિકુંજ, જે રીતે પંચમહાલ જિલ્લામાં સતત વરસાદી જોર છે, શું છે હાલની પરિસ્થિતિ? હા, ચોક્કસથી નરેન્દ્રસિંહ, વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર મેઘમહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, મોરવા હડફ, સહેરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા તમામ તાલુકાઓમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને લઈને જે ખેડૂતોને જે પાકની અંદર પાણીની જરૂરિયાત હતી પંચમહાલ જિલ્લાના ખેડૂતોને, તે હવે પૂર્ણ થવા આવી છે. તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે. તો બીજી તરફ જિલ્લાની અંદર જે હડફ ડેમ આવેલો છે તેમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાવા પામી હતી. તો વહેલી સવારથી જ ગોધરા, કાલોલ, હાલોલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઉપરાંત ઘોઘંબા, મોરવા હડફ સહિતના તાલુકા મથકો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે.